કડોદરાના વિહતનગરમાં આર એન્ડ બી વિભાગની બેદરકારીને કારણે ખુલ્લી ગટરમાં ત્રણ વર્ષીય બાળકી પડી જવાની ઘટના બાદ પણ ત્રણ તંત્ર દ્વારા ખુલ્લી ગટરો બંધ નહીં કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કડોદરાના વિહતનગર પાસેની ખુલ્લી ગટરમાં એક બાળકી અકસ્માતે પડી જતા તેને બચાવી લેવામાં આવી હતી. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા આર એન્ડ બીને જાણ કરવામાં આવી હતી. જોકે તેમ છતાં પણ તંત્ર દ્વારા ખુલ્લી ગટરને બંધ કરવાની કામગીરી નહીં કરવામાં આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટીએ તાત્કાલિક ધોરણે આર એન્ડ બી વિભાગ દ્વારા ખુલ્લી ગટરો બંધ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. કેતનકુમાર હીરાલાલ પટેલ, આમ આદમી પાર્ટી સુરત જિલ્લા પ્રમુખ. આઠ તારીખના રોજ સાંજે આ ગબ્બરવાડી માતાના મંદિર પાસે ગટરોના ખુલ્લા ઢાંકણ હોવાથી એક માસૂમ બાળકી ત્રણ વર્ષની ગટરમાં પડી ગઈ હતી. તો ખૂબ મહેનત કરી અને એ બાળકીનો જીવ બચાવવામાં આવ્યો છે ત્યારે કડોદરા નગરનું તંત્ર અહીંયા આવીને દોડતું થઈ ગયું હતું. તેમણે એવી બાંહેધરી આપી હતી કે બે દિવસની અંદર અમે ઢાંકણો બંધ કરી દેશું. પણ આજે અમે એનું નિરીક્ષણ કરવા આવતા અમને જાણ થઈ છે કે આની અંદર હજુ અડધા ઢાંકણો ખુલ્લા છે અને તંત્ર શું કોઈ હજુ બીજા વ્યક્તિનો ભોગ લેવા માટેની રાહ જોઈ રહ્યું છે. જ્યારે સરકારે એમ કહે છે સાવચેતીથી કામ કરો, તો શું તમારી આ સાવચેતી છે? આજે તંત્ર એટલું નિંદ્રામાં છે કે એમને કોઈ પડેલી જ નથી, ખાલી દેખાવ કરવા માટે બે ચાર ઢાંકણો બંધ કરી દીધા છે. ત્યાં તમે જોઈ શકો છો કે બીજા ઢાંકણો ખુલ્લા છે. આની અંદર હજુ કોઈ માસૂમનો ભોગ લેવાશે, કોઈ જાનહાનિ થશે તો કોની જવાબદારી રહેશે? એટલે મારી તમારા મીડિયા થ્રુ એવી વિનંતી છે કે આની જાણકારી આગળ મળે ને આ ઢાંકણો વહેલી તકે બંધ થઈ જાય ને કડોદરામાં કોઈનો ભોગ લેવા તો અટકી જાય. આભાર. જય હિન્દ.